સામાન્યકારના 20મા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે સંત આલ્બર્ટ હોતાર્દોનું પર્વ ઉજવે છે. ઈશ્વર માટે તેના બધા જ સંતાનો એક સરખા છે. દરેકને તે તેના હક પ્રમાણે જ આપે છે. એટલે આપણને ઓછું મળ્યું અને બીજાને વધારે એવો અફસોસ કરીને આપણે ઈશ્વરની ઉદારતાનો વિરોધ ન જ કરી શકીએ. સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશના 20મા અધ્યાયના વચનો 1-16. ઈશ્વરનું રાજ્ય તો પેલા જમીનદારની વાત જેવું છે. તે પોતાની દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોઢમાં નીકળ્યો. રોજનો રૂપિયો આપવાનું ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા. 9 વાગ્યે તે ફરી બહાર ગયો તો તેણે બીજા માણસોને ચૌટામાં બેકાર ઊભેલા જોયા. તેણે તે લોકોને કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ. એટલે તેઓ પહોંચી ગયા. વળી તે 12 વાગ્યે અને 3 વાગ્યે પાછો ગયો અને આ જ રીતે મજૂરો કરી લાવ્યો. લગભગ 5 વાગ્યે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક માણસોને બેકાર ઊભેલા જોઈ તેણે કહ્યું, તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહ્યા છો? તે લોકોએ કહ્યું, કારણ કોઈએ અમને કામે રાખ્યા નથી. એટલે તેણે કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ. સાંજ પડી એટલે જમીનદારે મુકાદમને કહ્યું, મજૂરોને બોલાવ અને છેલ્લાથી માંડી પહેલા સુધી સૌને મજૂરી ચૂકવી દે. જે લોકોને 5 વાગે રાખ્યા હતા તે લોકો આવ્યા, એટલે દરેકને 1-1 રૂપિયો આપવામાં આવ્યો. જેમને સૌથી પહેલા રાખ્યા હતા તે લોકો આવ્યા ત્યારે તેમણે ધાર્યું કે અમને વધારે મળશે, પણ તેમને પણ દરેકને 1-1 રૂપિયો જ મળ્યો. એટલે પૈસા લેતા લેતા તેઓ જમીનદાર સામે બબડાટ કરતા રહ્યા, આ છેલ્લા આવનારાઓએ ફક્ત 1 જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં વૈતરું કર્યું, છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા? પણ તેણે તેઓમાંના એકને કહ્યું, ભાઈ, હું તને કશો અન્યાય કરતો નથી. તે મારી સાથે રોજના રૂપિયાની બોલી નહોતી કરી? લઈ લે તારા પૈસા અને રસ્તે પાડ. આ છેલ્લા આવનાર માણસને પણ તારા જેટલા જ પૈસા આપવાની મારી મરજી છે. મારા પૈસાનું ગમે તે કરવાનો શું મને હક નથી? હું ઉદાર થાઉં એમાં તું શું કરવા દેખાઈ કરે છે? આમ છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા થશે. નોકર પોતાના શેઠ કરતા અગકો નથી. અહીં ઈશ્વરના રાજ્યની તુલના જમીનદારની વાત સાથે કરવામાં આવે છે. જરૂરિયાત બંને પક્ષે છે. જમીનદારને પોતાની વાડીમાં કામ કરવા માટે મજૂરોની જરૂર છે, જ્યારે મજૂરોને પોતાની રોજીરોટીની. જમીનદારની વાડી ફળદ્રુપ છે. પાક લણવા માટે મજૂરોની તાતી જરૂરિયાત છે. વહેલી તકે કાર્ય સમાપ્ત થઈ જાય તે માટેના નિર્ણયમાં જમીનદાર તકેદારી સાથે પ્રયત્ન આદરે છે. પ્રયત્નોમાં સફળતા મળે છે. દિવસના જુદા જુદા સમયે મજૂરોની પસંદગી કરી કાર્ય સોંપણી કરે છે. કાર્ય સંપૂર્ણ થતાં માલિક પોતાના મજૂરોને વળતર આપે છે. ત્યારે જ ચડભડ ઊભી થાય છે. અમુક મજૂરોને પોતાને મળેલા વળતર માટે અન્યાય લાગે છે. વહેલા આવીને વધુ મજૂરી કરી કે મોડા આવીને ઓછી મજૂરી કરી, માલિક તો સઘળાને એક સરખી મજૂરી ચૂકવે છે. વધુ મજૂરી કરનારને વધુ વળતરની આશા છે. તે બડબડાટ કરે છે. આ બાબતમાં માલિકનો કોઈ દોષ નથી, કારણ સવારે નક્કી મુજબની મજૂરી ચૂકવીને
માલિક પોતાના વચનનું પાલન કરે છે. બોલી મુજબ નાણાં ચૂકવતા માલિક કશો અન્યાય કરતો નથી. વહેલા આવેલા મજૂરો કશો હકદાવો કરી શકે નહીં, ઈચ્છાનુસાર ઉપભોગ કરી શકે. બાઇબલમાં લખેલું છે કે છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા થશે. વાત ઈશ્વર પિતાના હાથની છે. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુતેલી, આપણે ઈશ્વર પિતા સામે બાખડી ના બાંધી શકીએ. તેની મરજી શિરોમાન્ય ગણવી રહી. અનાદર કરનારી પ્રજાને પ્રભુ પાઠ ભણાવે છે. ઈશ્વર પિતા તો એમ પણ કહે છે કે મારી આજ્ઞાઓનો ભંગ કરનારી મારી પ્રિય પ્રજાના હાથમાંથી રાજ્ય છીનવી લઈ મને આદર આપનારી બીજી પ્રજાઓમાં વહેંચી દઈશ. ઘણીવાર જીવન વ્યવહારમાં પણ એમ જ બનતું હોય છે ને. મા બાપ પોતાનો વારસો પોતાના સંતાનોમાં જે આર્થિક રીતે નબળા હોય તેને વધારે પડતો ભાગ આપતા હોય છે, કારણ પોતાના પગ ઉપર ઊભા રહેલા સંતાન પોતાની રીતે પગભર થઈ ટકી રહેશે તેની ખાતરી હોય છે. આપણે ઈશ્વર પિતાની જીવનવાળીમાં આપણને સોંપેલી ફરજોને ફળની આશા વિના પૂરેપૂરી પ્રામાણિકતાથી નિભાવીએ. કામ કરે જા, કામ કરે જા, જોવાવાળો જોશે ભાઈ કામ કરે જા.